નમસ્કાર વાર્તારે વાર્તા મારે ઇન્ટરવ્યૂની આ સિરીઝમાં અમે રાજનેતાઓના ઇન્ટરવ્યુ લઈએ છીએ પણ સાથે સાથે સમાજ જીવનના અને છતાંય રાજનીતિમાં સક્ષમ અમુક એવા લોકોની સાથે વાત કરવી હોય છે કે જે લોકો એવો દાવો કરતા હોય છે કે અમે રાજનીતિને બદલવા નીકળ્યા છીએ તો એ રાજનીતિને કેવી રીતે બદલવા માંગે છે અત્યારે છે ત્યાં એક્ઝેક્ટલી અમને શું પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે એ જે રાજનીતિ ઈચ્છી રહ્યા છે તો શું એ આદર્શ રાજનીતિ હશે એની અંદર શું પ્રાવધાનો હશે દર્શકોએ અમને બહુ જ બધી વાર કહ્યું હતું અને એટલે જ તમારી ખાસ ડિમાન્ડ પર આજે છે આપણી સાથે મહિપતસિંહ ચૌહાણ મહિપતસિંહજી સ્વાગત છે આપનું થેન્ક યુ સો મચ આપનું કે મને ત્રણ ચાર દિવસ પહેલા લાગ્યું હતું કે તમારા કદાચ સ્ટુડિયોની અંદર મને આવવાનો મોકો મળશે ને તમારી સાથે ચર્ચા કરવાનો મોકો મળશે તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે અચ્છા અમે આ જમાવટ કરી તો અમે પણ આમ એવો દાવો કરીએ છીએ કે અમે પણ અલગ જર્નલિઝમ કરી શકીએ જે હું ઈચ્છું છું હંમેશા બોલતો રહ્યો છું મહિપતસિંહ ને આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ બધાથી શું વાંધો છે મને કોઈ નાથી વાંધો નથી હું કોઈનો પર્ટિક્યુલર કોઈ પક્ષનો વિરોધી રહ્યો નથી હું ભાજપની પણ પ્રશંસા કરું છું કોંગ્રેસની પણ પ્રશંસા કરું છું આપની પણ પ્રશંસા કરું છું સાથે સાથે ત્રણનો વિરોધ પણ કરું છું મારે વિરોધ ફક્ત વ્યક્તિઓ એટલે કે જે નેતાઓ છે એમનો રહ્યો છે જે ખોટું કામ કરે છે પાર્ટી સાથે મને કોઈ લેવા દેવા નથી અગેન મારો એક કન્સેપ્ટ ચોક્કસ રહ્યો છે કે તમે રાજનીતિમાં છો તો તમે પક્ષ માટેના રાજનેતા નથી તમે પક્ષના ફક્ત નેતા બનીને કામ ના કરો તમે પ્રજાના નેતા છો તો અત્યારે સૌથી વધારે ભારતની અંદર ઈશ્યુ મને જે દેખાઈ રહ્યો છે કે પક્ષના નેતાઓ લોકો બનીને બેઠા છે નેતાઓ ઢગલા બંધ છે પણ ફક્ત ફક્ત પક્ષના જે પક્ષ કે એટલું જ કરવાનું જે પક્ષ કે એ નહીં કરવાનું સાચું ખોટું બધું ભૂલી જવાનું પોતાના આદર્શ પોતાની થીમ પોતાની જે ઈચ્છા હોય એ બધું મારી નાખવાનું ફક્ત પક્ષ માટે જ જીવવાનું અને પક્ષ માટે જ નેતાગીરી કરવાની એટલે આનાથી થોડો વાંધો છે અચ્છા પ્રજાનો નેતાનો શું મતલબ પ્રજાનો નેતા મીન્સ કે અત્યારે જે રાજનીતિ ચાલી રહી છે આપણે સંવિધાનની વાત કરીએ મેં ગઈકાલે જ મેં આ બાબતમાં વાત કરી હતી કે આપણા ભારતના બંધારણમાં કોઈ પણ જગ્યાએ પક્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી જગ્યાએ પણ અત્યારે ઇલેક્શન આવશે એટલે તરત પાર્ટીઓ પોતાના ઉમેદવારો કે અમારો ભાજપનો આ આ ઉમેદવાર કોંગ્રેસનો ઉમેદવાર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ પ્રજાનો શું પ્રજાને કોણ ઉમેદવાર જોઈએ છે ક્યારે પ્રજાને પૂછવામાં નથી આવતું આજ સુધી તમે એવું કોઈ થીમ બતાવો કે જે કોઈ પણ પાર્ટી હોય મોટા મોટા નેતા હોય એ પ્રજાને પૂછવા જાય જાહેરમાં કે ભાઈ તમારે કોણ નેતા જોઈએ છે મને ખબર છે દાવા સાથે કહી શકો ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં દરેક વિધાનસભામાં બે પાંચ સારા માણસો છે જે ખરેખર સાચી રીતે રાજનીતિ કરે છે સારી રીતે સમાજ સેવા કરે છે સારી રીતે એ કંઈક બદલવાની ભાવના પણ રાખે છે અને સક્ષમ પણ છે પણ એમને પબ્લિક ઓળખતી નથી અથવા જે પક્ષના જે મોટા નેતાઓ છે એમને દબાઈને રાખે છે તો એ લોકો ઇન્ડિપેન્ડન્ટ પણ લડવા જશે તો આજ જનતા એમને નથી મોકલતો એ વાર એટલા માટે કહું છું કે મગજની અંદર લોકોની અંદર એવું ઠસી ગયું છે કે જે પાર્ટી ટિકિટ આપે એ જ જીતે ચાલતું હોય છે પણ હવે ટ્રેન્ડ એટલા માટે જ બદલાવું છે કે તમે જેને પાર્ટીનો નેતા બનીને તમે જેને ચૂંટ્યો હતો તમારી સમસ્યા આજે પણ ત્યાંની ત્યાં જ છે જેટલા પણ નેતાઓ હું આજે છેલ્લા છેલ્લા પાંચ વર્ષની વાત નથી કરતો જ્યારથી પણ આ રાજનીતિની શરૂઆત થઈ છે એની અંદર જેટલા નેતાઓ આ સુધી વાયદા કર્યા છે લગભગ અઠ્ઠાવું ટકા વાયદાઓ હજી પણ ક્યારે ત્યાં છે અચ્છા આમ આદમી પાર્ટી તમને આ બંને જેવી સરખી લાગે છે કે તમને એવું લાગે છે કે આ લોકો કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિ હોય ફક્ત પક્ષ પૂરતો સીમિત જ્યાં સુધી રહેશે આજ પરિસ્થિતિ આજે કદાચ બીજેપી સત્તામાં છે કાલે આમ આદમી પાર્ટી આવશે પણ એ નેતાઓ પણ જો પક્ષની વિચારધારા કે પક્ષ પૂરતું જ સીમિત કે પક્ષને ખોટું લાગે કે પક્ષના નેતાને ખોટું લાગે એ શબ્દનું ઉચ્ચારણ ના કરવું પક્ષને નુકસાન થાય સાચું કામ હોય તો બી ના કરવું આ વિચારધારા રહેશે તો આમ આદમી પાર્ટી આયા પછી પણ આજ પરિસ્થિતિ દેશની અંદર રહેવાની છે

તમારે કેવો રાજા જોઈએ ડિસાઈડ તમારે કરવાનો હોય સર્વોપરી તમે છો આવર તમારી પાસે છે તો તમે શા માટે ખામોશ છો તમે શા માટે પક્ષ પર એટલા ડિપેન્ડ થઈ ગયા છે કે એ ભાઈ ઉમેદવારો લિસ્ટ આપે ત્રણ ચાર પાંચ નામ આપણે વોટ આપવા જઈએ એમાંથી જ આપણે પસંદ કરવાના ગમે કે ના ગમે એ આપણે મગજમાં લેવાનું નહીં પણ પછી એકસો બ્યાસી જે જીતે એમાંથી જેની બહુમતી આવે અને એ નક્કી કરે એ આપણે સ્વીકાર લેવાનું આખી પાંચ વર્ષ આપણે વેઠવાનું બૂમો પાડવાની ફરી ઇલેક્શન આવે ફરી આપણને મામો બનાવે અને એની એ ચાલતું રહે તો આવું કેટલા વર્ષો સુધી કેટલી પેઢીઓ સુધી તો મહેપત સિંહ ચૌહાણ આખી પાર્લામેન્ટરી ડેમોક્રેસી સિસ્ટમ ને ચેલેન્જ ડેફિનેટલી હું કહી રહ્યો છું કે આ રીતે મને જ્યાં સુધી લાગે છે કોઈ બદલાવ નહીં આવે એટલે તો તમે પ્રેસિડેન્શિયલ જેમ કે આ ચલો ખરાબ છે તો સારું કહ્યું કહી શકો પ્રેસિડેન્ટ સિસ્ટમ છે કહી શકો લોકો છું ને મને હું એક વસ્તુ દાવા સાથે કહી શકું કે આજ સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી પસંદ કરવાની સત્તા કોઈને આપવામાં આવી નથી કોઈ વિચારતું નથી મારી પાસે હું વિચારું કે હું નાગરિક મારી પાસે પાવર નથી એક્ચ્યુઅલમાં પાવર નથી કે હું ઈચ્છું એ ના બની શકે પણ લાવો ને પાવર તમે શા માટે એવી પબ્લિકમાં જાહેરમાં ડિમાન્ડ નથી કરતા કે હા આ જે મુખ્યમંત્રી છે એ સક્ષમ નથી આ જે અમારો ધારાસભ્ય છે એ સક્ષમ નથી શિક્ષણ મંત્રી છે એ સક્ષમ નથી સવાલ પૂછો લોકો બોલતા નથી લોકો ડરે છે ડરની રાજનીતિ પણ ચાલે છે એના માટે પણ જવાબદાર ઘણા બધા પરિબળો છે પણ લોકો જ્યાં સુધી જાગૃત નહીં થાય અવાજ નહીં ઉઠાવે સિસ્ટમને ચેલેન્જ નહીં આપે ત્યાં સુધી આ જ પરિસ્થિતિ ભલે નેતાઓ બદલાતા રહેશે અત્યારે કદાચ

એક સરપંચ પોતાનું ગામ નથી બદલી શકતો જનરલી તમે અત્યારે સિસ્ટમ બદલવાની વાત લઈને નીકળ્યા છો એ એ કેવી રીતે શું લવાલ ગામમાં અત્યારે બધું સારું ચાલી રહ્યું છે બીકોઝ હું પણ તમે સરપંચની વાત કરે તો હું કહીશ કે હું પણ એક સરપંચ રહી ચૂક્યો છું બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસ મારો સરપંચનો કાર્યકાળ પચીસ મહિનાનો હતો પણ એ પચીસે પચીસ મહિનાની અંદર જેટલા પણ દિવસો આવે ને એ દર દિવસના દર ચાર કલાકની અપડેટ્સ તમે મારા ફેસબુક પેજ પર તમે જોઈ શકો છો કે મેં શું કામ કર્યા છે મેં મારા સરપંચના કાર્યકાળમાં ગુજરાતનું શ્રેષ્ઠ આદર્શ વિલેજ બનાવ્યું છે મારા ગામમાં આરસીસી રોડ ગટર સીસીટીવી કેમેરા પબ્લિક સિસ્ટમ અને તમામ તમામ એ સરકારની યોજનાઓનો ઇમ્પ્લિમેન્ટેશન મારા ગામની અંદર કર્યું છે બીકોઝ હું જાગૃત હતું મને ખબર છે કે ક્યાંથી સુ એટલા માટે જ કહું છું કે શિક્ષિત લોકો યુવા લોકો રાજનીતિમાં આવે સરપંચ ધારે તો બધું કરી શકે છે હું હંમેશા સરપંચના પદને એક પ્રધાનમંત્રીનું પદ સમજુ છું હું જો કોઈ ગામનો સરપંચ છું તો મારી પરમિશન વગર પ્રધાનમંત્રી પણ મારા ગામની અંદર કામ ન કરી શકે એ પાવર સરપંચ પાસે જ છે સ્વતંત્ર પાવર ને એક માત્ર બે જ એક એક આખા દેશની અંદર એક જ વ્યક્તિ એવો છે જેને હું હંમેશા જે તમને હમણાં વાત કરી એ સીધા લોકો પસંદ કરે છે આખા ભારતમાં બીજી કોઈ એવી પ્રણાલી જ નથી કે સીધા કોઈ કોઈ નેતાને પસંદ કરતા એક એવું સરપંચ ઉપર છે તો આખું ગામ નક્કી કરે છે કે સરપંચ કોણ છે તો એવી જ રીતે આ પદ્ધતિ જો આખા સિસ્ટમની અંદર આવે કે ભાઈ આજ અમારો સીએમ આજ મુખ્યમંત્રી આવી રીતે ઇલેક્શન થાય તો કદાચ સારો નેતા કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ જે લેવલે પહોંચવા માંગે છે પહોંચી શકે પચીસ મહિનાના સરપંચ મહેપતસિંહ ચૌહાણ ને કેવા લાગ્યા એ પચીસ મહિના સારી વાત કરું તો કદાચ મારે રાજનીતિક જન્મ પણ ત્યાંથી થયો ભલે સરપંચ હતો પણ એ પોલિટિશિયન નતો મેં મારે લાઈફમાં એ બે વર્ષમાં મારા ગામની બહાર ક્યારેય નહોતું વિચાર્યું ફક્ત મારું ગામ અને તાલુકો એ સિવાયની કોઈ પ્રવૃત્તિની અંદર મેં વધારે ધ્યાન નથી આપ્યું પણ એ હાલાત એવા ઉભા કર્યા કે બે હજાર ઓગણીસમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સિસ્ટમની અંદર અને જે આદર્શ ગામ છે એની અંદર મને સવાલ કરવામાં આવે છે કે તમે કામની અંદર ગેરરીતિ કરી છે અને તમને પદ પરથી હટાવવામાં આવે છે મેં નક્કી કર્યું કે આખા ગુજરાતમાં ઢગલાબંધ યુવાનો છે જે આ સિસ્ટમ બદલવાની વિચારમાં છે પણ કોઈ જગ્યાએ એકલા છે કોઈ સહકાર નથી આપતું અથવા કોઈ જગ્યાએ એમને દબાવવામાં આવે છે તો કેમ નહીં હું જો બે વર્ષની અંદર મારા ગામને આટલું બદલી શકતો હોય તો ગુજરાતની ચૌદ હજાર ગ્રામ પંચાયત છે ચૌદ હજારમાં સારા એવા ચૌદ હજાર યુવાઓ શોધું એમને મદદ કરું એમને એક બનાવ જાતિવાદ અને ધર્મવાદની જે માનસિકતાઓ છે એને હટાવીને ખરેખર એક્ચ્યુઅલમાં જે ખરેખર નોલેજેબલ વ્યક્તિ છે એને એ સરપંચનો પદ આપવામાં આવે હું આજે બી એક વાત કહીશ કે આજે ગુજરાત ખૂબ જ વિકસિત છે ખૂબ જ આગળ છે પણ આજે પણ ગુજરાતની અંદર સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયત એવી છે જ્યાં સ્ટ્રીટ લાઇટ આજે પણ નથી મેડમ આજે પણ સાડા ચાર પાંચ હજાર ગામડાઓ છે આજે એક પણ ગટર એ ગામની અંદર નથી ક્યાં વિકાસ છે તમને શહેરની અંદર બહુ બધા મોટા મોટા બ્રિજ દેખાશે રોડ રસ્તા દેખાશે અને એકચ્યુઅલમાં જે સૌથી મોટું વર્ગ જ્યાં ગામડાની અંદર રહે છે આજે પણ સુવિધાઓથી વંચિત છે હું એમાં સિસ્ટમને દોષ નહીં આપું દોષ આપીશ ત્યાંની રાજનીતિને કારણ કે હું કોઈ પાર્ટીમાં ન જોડાવા હોવા છતાં પણ વ્યક્તિગત રીતે મારી માનસિકતાથી મારી આવડતથી કામ કરીને ગામને બદલી શકતો હોય દેટ મીન્સ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ્સ નથી મારી ઈચ્છાશક્તિમાં કે મારી કાર્ય પદ્ધતિમાં પ્રોબ્લેમ છે તો આવા સારા લોકો રાજનીતિમાં આવે એવા અનેક સરપંચ જોયા છે કે જે જયારે સરપંચની ચૂંટણી લડે છે ત્યારે એમની પાસે એમનું સ્ટ્રોંગ ફેક્ટર છે અને પછી સરપંચ ત્યારે એમની પાસે બહુ રૂપિયા નથી હોતા આગલા દિવસે પેલા પોટલી પીવડાવવાના હોય છે રૂપિયા એના સિવાય નથી હોતા પછી જયારે સરપંચ પદ એમનું પૂરું થાય ત્યારે એમની પાસે જેસીબી હોય ટ્રેક્ટર હોય બહુ જ બધા પૈસા હોય ગાડીઓ આવી જાય તો આ કેવી રીતે આવી જાય છે આ બધું અને હા હું એ વાત કહીશ કે મને હટાવવા પાછળનું મોટું મહત્વનું કારણ મેં એક ઝુંબેશ ચલાવી હતી કે એક પણ રૂપિયાની ટકાવારી હું નહીં આપું મેં ચેલેન્જ આપી હતી સિસ્ટમને આજે જાહેરમાં બોલું છું આપણા કે આજે આખા ગુજરાતમાં આપણે જે બૂમો પડીએ છીએ રોડ રસ્તા ગટર ક્વોલિટી નથી મળતી બીકોઝ ઓફ ત્યાં કૌભાંડ ચાલે છે ત્યાં ભ્રષ્ટાચાર ટકાવારી તો એ ટકાવારીની અગેન્સ્ટ હતો મેં મારા જીવનમાં આજ સુધી એક પણ ફાઇલની હું વિકાસના કામ હું જાતે જ કરતો હતો રોડ જાતે બનાવતો હતો ગટર જાતે બનાવતો હતો જેટલા પણ વિકાસના કામ જાતે પણ ફાઇલ લઈને જ્યારે જિલ્લામાં જાઓ ત્યારે ટકાવારી માંગવાનું સૌપ્રથમ જ્યારે હું નવો નવો બન્યો ત્યારે માગવામાં આવ્યો હતો મેં એક જ વસ્તુ કહ્યું એક ઝાપડ મારું અથવા ટકાવી માંગો તો તમારે શું નક્કી કરવું છે નક્કી કરો અને એ દિવસથી સિસ્ટમની અંદર ચેન્જીસ લાવવા માટે અને નક્કી કર્યું કે આજે બી બહુ બધી ફાઇલો લઈને હું કોઈ પણ જગ્યાએ કામ માટે જાઉં છું લગભગ બે મિનિટમાં કામ વગર ટકાવારી પતી જાય છે અને એ વાતનો મને ગર્વ છે કે આજે મારી આ વિચારધારા લઈને ગુજરાતની અંદર પંદરસોથી પણ વધારે એવા સરપંચો છે જે આજે કોઈ જગ્યાએ ટકાવારી નથી આપી રહ્યા અચ્છા કેટલી ગ્રાન્ટ આવતી હોય છે કોઈ ગામડામાં જનરલી આવે તો ગામડા જે ગ્રાન્ટો છે એની બે બીજી બે ચાર વસ્તુઓ છે એક તો છે નાણા પંચ જે સીધું સરપંચના એકાઉન્ટમાં આવતું હોય છે ગ્રામ પંચાયતનું સરપંચનું એકાઉન્ટ હોય અત્યારે પંદરમું નાણા પંચ ચાલી રહ્યું છે ધેન બીજી છે એટીવીટી યોજના એની અંદર ગામડા વાઇઝ એક તાલુકાની અંદર એક કરોડ રૂપિયા આપતા હોય છે તો એક તાલુકાને માની લો ત્રીસ ગામ છે તો એની અંદર ડિવાઈડ કરે પણ એમાં બી પક્ષપાત ચાલે કે કોઈ લાડલું ગામ હોય કે ભાઈ કોઈ નેતાનું ગામ હોય તો ત્યાં વધારે જતા રહે કોઈ ગામને ના મળે પછી જે પંદર ટકાનું આયોજન કેની એક ગ્રાન્ટ છે સેકન્ડ છે ધારાસભ્યનું ફંડ એ ધારાસભ્ય ઈચ્છા મુજબ ત્યાં આપી શકે ધારાસભ્ય પાસે દોઢ કરોડ રૂપિયા એક વર્ષના હોય છે તેમાંથી માની લો અને વિધાનસભાની અંદર એવું ગામ હોય તો ઈચ્છે તો દોડ લાખ રૂપિયા દરેક ગામને આપી શકે સમાન પણ આવું જોવા નથી મળતું એના જે કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય ત્યાં જ ગ્રાન્ડ આપી દેવા તો ધારાસભ્યમાંથી તો મોટાભાગે બાંકડા મૂકેલા જોવા મળે છે ગામડાઓમાં એના સિવાય શું જે દોઢ કરોડ રૂપિયા હોય છે ને ધારાસભ્યનું એકમાત્ર લક્ષ્ય છે કે દોઢ કરોડમાંથી લગભગ એક કરોડની ટકી કરો

બહુ બધી મતલબ પાંચ ટકાની પ્રોત્સાહન ગ્રાન્ટ છે દસ ટકાની પ્રોત્સાહન ગ્રાન્ટ છે એસી એસસી એસટી ઓબીસીની જે પર્ટિક્યુલર ગ્રાન્ટ છે યોજનાઓ ઢગલા બંધ છે પણ આપણી પાસે નોલેજ નથી આપણી પાસે માહિતી નથી કેવી રીતે લાવી કેવી રીતે યુટિલાઇઝ કરવી કેવી રીતે ગામમાં વાપરવી એ ગુજરાતના કોઈ સરપંચને ખબર નથી તો સરપંચ નું ઘર કેવી રીતે ચાલે કેમ કે એને પગાર તો મળતો નથી એક વાત આ વસ્તુ કઈ આ બદલાવ લાવવાની સૌથી પહેલા તો જરૂર છે પહેલા માનસિકતા એવી છે લોકોને કે સરપંચને બહુ બધા પૈસા મળતા હોય અહીંયા અસમાનતા એ છે કે જે સામાન્ય ગામડા છે નાનું ગામડું છે જ્યાં વહીવટ કરવા માટે મેં મારી વાત કરું મેં જ્યારે સરપંચ કાર્યભાર સંભાળ્યો મારા ગ્રામ પંચાયત નું બેલેન્સ હતું સાતસો પચાસ રૂપિયા અને સામે સાત રૂપિયા લાઈટ બિલ બાકી હા તો આ પરિસ્થિતિ અંદર સરપંચ શું કમાઈ લેવાનો છે અને માની લો એક વર્ષની અંદર દસ લાખ રૂપિયા જેટલી કદાચ ગ્રાન્ટ આવતી હોય કે બે ત્રણ લાખ રૂપિયા રોડ માટે બે ત્રણ લાખ ગટર માટે એક લાખ રૂપિયા વોટ એવર બીજા તો દસ લાખમાં એક કામ કરે કમાઈને કદાચ બે લાખ રૂપિયા કે એક લાખ રૂપિયા કમાઈ શકે સેવિંગ કરીને એથી વિશેષ પણ એ સિવાય મોટા ગામડાઓ છે શહેરને ને અડીને ગામડાઓ છે ત્યાં જમીનના લઈને બહુ મોટા કૌભાંડ થતા જાય મેડમ અત્યારે તમે જે વાત કે જેસીબી આવે ડમ્પર આવે જમીનો આવે તો જે સરકારી જમીનો છે એની અંદર કૌભાંડ કરીને બહુ બધા રસ્તાઓ વેચ છે કે જે સરપંચો અબજો રૂપિયા કમાય છે અને એટલા માટે તમને એ બી કહું કે વિધાનસભાની અંદર ધારાસભ્ય એક બે કરોડ રૂપિયા પાંચ કરોડ વાપરતો હોય છે પણ આજે પણ ગુજરાતમાં બસો અઢીસો ગામડા એવા છે જ્યાં સરપંચના ઇલેક્શનમાં બબે કરોડ રૂપિયા વાપરવામાં આવતા હોય છે તો આ એક બે કરોડ બી વસૂલ બી ક્યાંથી કરવાનો છે એ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કે મેં બે કરોડ રૂપિયા સરપંચ વાપર્યા છે મને પાંચ વર્ષ મળે આમાંથી દસ થી પંદર કરોડ રૂપિયા કાઢવાના અચ્છા લવાલ ગામમાં જે પેલી આપણી પંચાયતી રાજની જે વ્યવસ્થાઓ છે કે ગ્રામસભાનું આયોજન થાય પછી લોકો આવે એમના પ્રશ્નો કે એવું બધું ત્યાં થાય છે ગ્રામસભા નું મારા લવાનો ઇતિહાસ થયો છે બેન કે મારા ગામની વસ્તી બે છે તો બે હજારમાંથી મારા ગ્રામ સભામાં તેરસો લોકો હાજર હોય આખા ઇન્ડિયામાં કદાચ એ વસ્તુની કોઈ નોંધ નહીં હોય અને એ પણ લાઈવ છે ફેસબુક લાઈવના માધ્યમથી તાલુકાના અધિકારી હોય તલાટી બેઠો હોય ગ્રામ પંચાયતના સભ્ય બેઠા હોય ઇવન એક રોલ રોલ છે કે ભાઈ ચલો પ્રાઇમરી સ્કૂલના બાળકો ના બેસી શકે પણ હું ત્યાં પણ પ્રાઇમરી સ્કૂલના બાળકોને પણ ત્યાં બેસાડું કે ગ્રામ સભા શું છે જો માઈક હોય દરેકને વિરોધીને માઇક આપવામાં આવે કે તમે લો તમારો પ્રશ્ન છે રજૂઆત કરો તમારે જે કામ કરવું હોય જાહેરમાં બોલો તો આ એક પદ્ધતિ આખા ઇન્ડિયાન મેં બતાવી હતી કે એક્ચુઅલમાં જે ગ્રામસભાનો જે પાવર છે એ પબ્લિક પાસે શું સત્તા છે પબ્લિક એવું વિચારે છે કે સરપંચ ધારે કરી શકે બટ એક્ચુઅલમાં નિયમ ગ્રામ સભાનો એવો છે કે પબ્લિક ધારે કરી શકે સરપંચ એની મનસ્વી રૂપે કોઈ પણ કામ ન કરી શકે આજે બી માની લો હું સરપંચ છું તો મારે કોઈ પણ વિકાસનું કામ કરવું હોય તો એ ગ્રામસભાની અંદર ઠરાવ પસાર કરવો પડે પણ નેવ ટકા લોકો એવા છે જેને ગ્રામસભા વિશે ખબર નથી પબ્લિક આમાં ઇસ્યુ પ્રોબ્લેમ છે પબ્લિકનો અગેન જ્યારે ગ્રામ સભા હોય છે ત્યારે શોધી શોધીને પાંચ દસ જણને ખોટી ખોટી સહયોગ કરાવતા આવે છે એકચ્યુઅલમાં ગ્રામ સભા જેવું કોઈ જગ્યાએ ભરાતું પણ આ આપણે ટ્રેન્ડ લાવ્યા છે અને આજે બેન હું કહી શકું કે ગુજરાતના લગભગ ચારસો પાંચસો ગામડા છે જ્યાં આવી રીતે જાહેર ગ્રામ સભા મેં કરાવી છે અને લોકો એ વાતને સ્વીકારી રહ્યા છે અને પબ્લિક સામેથી પૂછવા જાય છે પંચાયતમાં હું કહું છું તમારે પંચાયતમાં જવું જોઈએ હું આપના માધ્યમથી ગુજરાતની દરેક જનતાને કહીશ તમે જો ગામડામાં રહો છો તમે જો ઈચ્છો છો કે તમારો સરપંચ તમારા કયા મુજબ કામ કરે એ ઇઝી શક્ય છે તમે તમે પૂછો અંદર હાજર રહો અને તમારા રૂબરૂમાં એ કામનો ઠરાવ કરાવો એક લાખ ટકા તમારું કામ થશે ઓકે ગામડાઓમાં દબાણ બહુ થઈ જતા હોય છે પ્રોબ્લેમ એ છે કે ઘણીવાર સરપંચો આવે તો કોઈ પોતાનું ઘર બનાવી દે કાં તો બહારથી કોટ કાઢી દે કાં તો જેમ વાત ની તો ઉકરડા માટે દરરોજ કોઈ એક જગ્યા જે કાં તો સરકારી હોય કાં તો પડોશી હોય કાં તો રસ્તાની હોય તો ત્યાં કચરા નાખવાનું શરૂ કરી દે અને પછી તમે ખાલી ત્યારે નથી કરતા કે એવું વિચારે છે નેક્સ્ટ ટાઈમ એ મને વોટ નહીં આપે તો તમારું ગામડું પણ મિક્સ જ્ઞાતિનું હશે ત્યાં પણ બધા સમીકરણો હશે તો દબાણ ને બધા પ્રશ્નો તમારે ના આવ્યા બે હજાર સત્તરમાં જે મેં જયારે મેં ચાર લીધો સરપંચ પચીસ જાન્યુઆરી બે હજાર સત્તરમાં માં સરપંચ બન્યો અને છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ સૌથી પહેલું પ્રથમ કામ મારું એ હતું કે જેસીબી લઈને જેસી પર જેસીબી પર જાતે બેસીને હું જાહેરમાં વસ્તુ બોલું છું અને લાઈવ એના પણ દ્રશ્યો છે કે મારા ગામના જે એન્ટ્રી માર્ક લઈને ઉકરડા હોય દબાણ હોય શૌચાલય હોય ઓટલા હોય એ બધા મેં મારા જાતે તોડ્યા છે અઘરો વિષય છે એ જ લોકો હતા જે લોકોએ મને વોટ આપ્યા હતા પણ એ ડિસિઝન લેવું એટલા માટે જરૂરી હતું કે ગામની અંદર એન્ટર થવું માંડ તમને દસ ફૂટો રસ્તો મળે બંને બાજુ ઉકળડા હોય એટલી ગંદકી હોય જરડા માટી તો એ કદાચ મારે કઈ પણ વિકાસ કરવો હશે તો હું હવામાં નહીં કરી શકું એના માટે મારે સ્પેસ જોઈશે પણ આજે મને ગર્વ છે કે મારા ગામની અંદર જે ફૂટનો ફૂટનો રસ્તો રસ્તો આજે છે બંને બાજુ કમ્પાઉન્ડ વોલ છે બંને બાજુ ટ્રી પ્લાન્ટેશન છે બાજુ સ્ટ્રીટ લાઇટ છે બંને બાજુ સ્પીકર સિસ્ટમ છે જો તમે ઘરેથી નીકળો તો તમે બહાર નીકળો ત્યાં સુધી તમને મસ્ત મજાની મ્યુઝિક સંભળાય એ વસ્તુ કરી જોઈએ બધું શકે છે અઘરું લાગશે લોકો શરૂઆતમાં તમારો વિરોધ કરશે પણ જ્યારે એ જગ્યા તોડ્યા પછી તમે ત્યારે સારા કામ કરશો ટ્રી પ્લાન્ટેશન કરશો તો એ ઘરવાળાને બી કોઈને બી ગંદકી ના કહેવાય મારી ઘર આગળ બહુ બધી ઝરડાનો ઉકરડાની જગ્યા પડી છે એના કરતાં બેટર છે ત્યાં લાઇટ હોય ત્યાં કમ્પાઉન્ડ હોય અને સરસ મજાના ટ્રી પ્લાન્ટેશન હોય તો મને બી એ જોવું ગમે શરૂઆતમાં વિરુદ્ધ થશે પણ તમે સ્ટ્રોંગ ડિસિઝન લો તમે કામ કરો એ પછી તમારે ક્યારે વોટ માંગવાની જરૂર નહીં પડે જે કદાચ હમણાં ઇલેક્શનમાં મારા વાઇફ સરપંચમાં ઊભા હતા અને જીતી ગયા એ કદાચનું ઉદાહરણ છે બિલકુલ મારા વાઇફ સરપંચ છે બિલકુલ વાઇફ જ સરપંચ છે હું ફરી વાર કહીશ કે હું હંમેશા જગજાહેર બોલું છું ઇલેક્શન જીત્યા પછી જયારે સરપંચનો કાર્યભાર મારા વાઇફે સંભાળ્યો છે મેં આજ સુધી ક્યારે પંચાયતમાં પગ મેડમ નથી મૂક્યું અને હું પાંચ વર્ષમાં પણ નહીં કારણ કે હા કરી શકે હું ઘરેથી છું કે આ કામ કરવાનું છે આ ઠરાવ કરવાનો છે પંચાયતમાં જાય સભાઓની અંદર જાતે જાય ગ્રામ સભાની અંદર જાય મારે એમને જે બેકિંગ આપવાનું એમને ઘરેથી આપી શકું એના બોલશે જ બોલે જ છે અને કામ બી મસ્ત રીતે કરે છે શા માટે ના કરે છે માની લો કદાચ એને શરૂઆતમાં સમજણ ના પડે હું બી કયા શીખીને આવ્યો હતો હું જયારે સરપંચ બન્યો ઠરાવ શબ્દ મને બી ખબર નથી કે ઠરાવ નામનો કોઈ શબ્દ છે તો બી શીખ્યો છું શીખે અને હંમેશા મારા આ વાતની અંદર રહ્યો છે કે મહિલાઓને જે અનામત પચાસ આપવામાં આવી છે પણ લગભગ નવ્વાણું ટકા જગ્યાએ એમના પતિ જ વહીવટ કરી રહ્યા છે ગામના લોકો એનો વિરોધ કરે ગામના લોકો જાગૃત થાય અને હું હંમેશા કહું છું કે જો સરપંચ પતિ વહીવટ કરતો હોય ગ્રામ પંચાયતમાં બેસતો હોય તો એને એનો વિડિયો ઉતારીને બહાર કાઢો પંચાયતમાંથી

હવે હું ઈચ્છું છું કે ભાઈ એકવીસ વર્ષની શિક્ષિત કોઈ છોકરી છે તમારી તમારી છે એને બનાવો સરપંચ જવાબદારી કદાચ એક ધારાસભ્ય પણ બની શકે દર વર્ષે ઇલેક્શન તમે છોકરીને નોકરી માટે ટ્રાય કરો છો વકીલ બનાવવા માટે ટ્રાય કરો છો ડોક્ટર માટે ટ્રાય નેતા માટે બી ટ્રાય કરો સરપંચ બનાવો ડેફિનેટલી અને આજે પણ ભારતની અંદર એવી લેડીઝ છે જે એકવીસ વર્ષે સરપંચ બનીને આખું દેશ એમને ઓળખે છે હિમાચલ પ્રદેશની અંદર છે મધ્યપ્રદેશમાં છે તો સ્કોપ છે આ બી એક હું કહીશ કે એક ફિલ્ડ છે કે તમે તમે નામ કરી શકો તમે નામ કરવાની સાથે તમે લોકોનું પણ સારું કરી શકો સરકારી નોકરી કરતા સંભાવના વધારે છે કેમ કે ત્યાં કોમ્પિટિશન ઓછી છે અત્યારે અત્યારે સમય અંદર શિક્ષિત લોકો માટે આ જે સરપંચ ઉપર છે એ લોકો હવે સ્વીકારી રહ્યા છે પહેલા એવું હતું કે જે ઉમર લાયક લોકો હોય એ સરપંચ નું વિચારે ને એ જ ઇલેક્શન લડે પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અને લગભગ હવે 21 થી જે 30 વર્ષના યુવાઓ છે એ સરપંચ ની અંદર ઇલેક્શન લડી રહ્યા છે ઓકે હવે પોલિટિક્સ પર આવું સરપંચ બને હવે શું બનવું છે સો હું હંમેશા બોલું છું કે ભાઈ મારા દરેક સમાજ સેવાના કામ હોય મારા દરેક કામ હોય મારી દરેક સ્પીચ હોય એને રાજનીતિની રીતે જોજો હું ફક્ત રાજનીતિ જ કરી રહ્યો છું મારું કામ છે રાજનીતિ કરવી હું કહીશ કે ધારાસભ્ય બનવું છે સીએમ પણ બનવું છે પીએમ પણ બનવું છે પણ નહીં એટલે આપણે ત્યાં તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે એટલે તમારે સીએમ પીએમ બનવા માટે તો પક્ષમાં જ જવું પડે એના માટે મેં કીધું બાવીસ લડીશ સત્યાવીસ લડીશ બત્રીસ લડીશ તેતાલીસ જેટલી પણ ઇલેક્શન આવતા બધા ઇલેક્શન લડવા માટે મહિપત સક્ષમ છે અને તૈયાર છું મારી રીતે અને મારા જેવા લોકો સ્વીકારશે મહિપત સિંહ શું લાગે હું કહું છું કે હું એના માટે મારા જીવનની અંદર જેટલે પણ ઇલેક્શન આવતા હોય એના માટે લડીશ મારી વિચારધારા છે લોકોની અંદર નાખવા માટે પ્રયત્ન કરીશ અને એક જ આજે નહીં પણ પંદર વર્ષ પછી કે વીસ વર્ષ પછી ચોક્કસ આ બદલાવ દેશની અંદર આવશે અને સારા લોકો રાજનીતિની અંદર આવશે કોઈ પક્ષ પૂરતા અને

મારા ઘરેથી જ્યાં મારો લોકસભા નથી મારી વિધાનસભા નથી બનાસકાંઠા મારા ઘરેથી ચારસો પાંચસો કિલોમીટર દોઈને મારે ગાડી લઈને જવાનું ત્યાં સભા કરવાની અને લોકોને જોડવાના તો પાર્ટી માટેનું કામ હતું ત્યાં મને જતા રોકવામાં આવ્યો તો યાર હું પ્રદેશ અધ્યક્ષ બનવાનો મારો મતલબ શું છે મારું કામ શું છે મારે બધું પૂછી પૂછીને તો ભાઈ મારે પ્રદેશ અધ્યક્ષ રહેવાનો મતલબ નથી તો સિમ્પલ આપણું કામ એવું છે કે બેન છૂટ આપો તો પૂરી આપો ના આપો તો પછી આપણે આપણી રીતે કામ કરીશું અને મને એનો ગર્વ છે કે એ જે મને પીરિયડ મળ્યો એક વર્ષનો એ એક વર્ષમાં બહુ બધી ફાઇટો બહુ બધી લડાઈઓ દાખલા તરીકે ત્રણસો ચાલીસ ની હોય રોડ રસ્તાની હોય એ લઈને મેં ઘણા બધા કામ કર્યા જેની અંદર સફળ નહીં હું એ લડાઈઓ પર આવી રહી છું પણ એના પછી પાછા તમે હમણાં અરવિંદ કેજરીવાલ સાથે દેખાયા હું બી આર પાટીલ સામે બી મળ્યો છું બે વાર હમણાં છેલ્લા છ મહિનામાં બરાબર અમિત ચાવડા અને જગદીશ ઠાકોરને બી બે વાર મળ્યો છું અને ત્રણેય કયું હશે કે અમારે ત્યાંથી લડો બધાથી કઈ સેટ કઈ રહ્યા છે મારી એક જ વસ્તુ છે એક જ માંગ છે કે માતર એકસો પંદર માલ લડવાની છે એના માટે મારી આગવી વિચારધરણી છે મારે જે રીતે કામ કરવું છે કે હું બંધન રહીને કે તમે કહો એ રીતે પોપટ બનીને કામ કરવા નથી માંગતા અત્યારે લોકોને પોપટ વધારે પસંદ છે રોબોટ વધારે પસંદ છે કે ભાઈ તમે હું કહું એ બોલવાનું હું કહું એ રીતે કામ કરવાનો તો તમે અમારા માટે કેપેબલ છો અને લાયક છો પણ તમે જ્યારે સિસ્ટમ બદલવાની વાત કરો કે ખોટાઓનો વિરોધ કરવાની વાત કરો તો તમે એના માટે મેચ થતા નથી એટલે તમને મતલબ તમે ડિસિપ્લિનમાં નથી માનતા ડિસિપ્લિનની અંદર જ માનું છું અને આજ ડિસિપ્લિન છે હું કોઈ રોબોટ બનીને કે પોપટ બનીને કામ નહીં હું ડિસિપ્લિન આના સાચું ડિસિપ્લિન આ છે કે હું જો પોલિટિશિયન્સ છું મારી પાસે જો કોઈ પાવર છે તો એનો પ્રજા માટે ઉપયોગ થવો જોઈએ નહીં કે પક્ષ માટે અચ્છા કેવી રીતે પ્રજા માટે જે તમે આ લડાઈ લડ્યા એ રીતે દાખલા તરીકે હું વાત કરું કે ત્રણસો ચાલીસ આઠ કલાકની મારી સૌથી ફેમસ ફાઇટ છે જે ગુજરાત આખું પસંદ કરે છે આ છેલ્લા એક વર્ષમાં લગભગ મોર દેન ટુ પોઈન્ટ ફાઈવ લેખ અઢી લાખ યુવાઓ મે ત્રણસો ચાલીસ આઠ કલાક અપાયા મિનિમમ વેઝીસ છે સરકારનો કે કોઈ પણ કંપની હોય વ્યક્તિ હોય અને કલાક નોકરી કરવાની મળવા જોઈએ પણ આજે પણ આખા ગુજરાતની લગભગ એસી ટકા જગ્યાએ બસો બસો પચાસ રૂપિયાની અંદર બાર કલાક કામ કરવામાં આવે છે જે ઝુંબેશ મેં ચલાવી ખેડાના અંદર પર્ટિક્યુલરલી મહીસાગરની અંદર કે અરવલ્લી ની અંદર કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર બધી કંપનીઓમાં જઈને કંપનીમાં સામે જઈને ફાઇટ કરીને ફેસબુક લાઈવ લાઈવથી ત્યાં ગવર્નમેન્ટના નોમ પ્રમાણે ત્રણસો ચાલીસ કરાય એ મારી જવાબદારી કે મારું કામ નથી આ ત્યાંના સૈનિક નેતાઓનો છે ત્યાં સ્થાનિક ધારાસભ્ય હું જો ધારાસભ્ય હું દાખલા તરીકે માતાનો ધારાસભ્ય છું મારા મતવિસ્તારીની અંદર માની લો સિત્તેર કંપનીઓ છે તો સિત્તેર કંપનીની અંદર માની લો સિત્તેર હજાર લોકો કામ કરે છે તો મારી ફરજ બને છે કે ત્યાં કોઈ કર્મચારીનું કામદારનું શોષણ થતું હોય ત્યાં જ ફાઇટ કરવી એને હક અપાવું એ મારું કામ છે એટલે પાર્ટી કંપનીની સામે ન બોલવા દે કેમ કે કંપની ફંડ એ જ મારું ઇશ્યુ છે કે તમે તમે પક્ષના નેતા બનીને બેઠા છો તમે જે લોકોના નેતા બનીને નથી બેઠા તો મારો વિરોધ ત્યાં છે તો મહિપતસિંહ લોક નેતા બનવા માટે હું અને હું કહું છું કે મારો એક ટેગલાઇન જ છે કે પ્રજાનો નેતા પ્રજાને જે જરૂર છે એના માટે તમે કામ કરો ભલે હું કહું છું માની લો મારી જે વિચારસરણી છે મારી જે કાર્ય પદ્ધતિ છે એક હજાર ટકા લખીને કહું કે મને આ લોકો નેતા નહીં બનવા દે આજે પણ અને કાલે પણ બીજેપી અને કોંગ્રેસ એક થઈને પણ મને સિસ્ટમની અંદર એન્ટર નહીં થવા દે એ મને ખબર છે પણ એના માટે હું લડવા તૈયાર છું ભલે હું નેતા ના બનું મારા જીવનના અંત સાત સુધી આ મારી વિચારસરણીને વળગી રહીશ અને જે લોકો માટે લડતો રહ્યો છું આજે પણ વગર નેતાએ ઘણા બધા કામો કરી રહ્યો છું આજે પણ હું કહી શકું કે એક મંત્રીને કદાચ એક ધારાસભ્યને સો એક કરોડ દોઢ કરોડ રૂપિયા વર્ષે વાપરવા મળતા છે પણ ખેડા આનંદમાં મેડમ દોઢસો કરોડ રૂપિયાના રોડ એ બોલીને બનાવડાયા છે વન હંડ્રેડ કરોડ કોઈ પણ પાર્ટીમાં કે કસામાં રહ્યા વગર અઢી લાખ લોકોનું જીવન બદલાઈ ગયું જે બાર કલાક કામ કરતા હતા એ આઠ કલાક રહી જાય તો મને નથી લાગતું કે કદાચ હું નેતા બનવું કે ના બનવું મારામાં કોઈ ફરક આવશે સંવિધાન સત્યતા અને લોકો માટે લડવું અને જે લોકો એની અંદર સહકાર આપે છે આ એવું નથી કેતું મેં કર્યું છે પણ જ્યારે મારે કોઈ પણ ફાઇટ શરૂ કરું લાખો લોકો એની અંદર મને મદદ કરી છે અને કહ્યું છે કે મેં તમારી સાથે છે તમે લડો એટલે આપણે અચ્છા કંપની કે પાર્ટી કોઈ એ પૈસા ઓફર નથી કરે ઓફર હંમેશા તમે જ્યારે લડવા નીકળો ને એટલે આ એક સિસ્ટમ જ છે કે એને પહેલા પૈસાથી ખરીદો પૈસાથી ન ખરીદે એટલે પોલીસથી એફઆઈઆરથી ધરાવો ના થાય પછી હુમલાથી ધરાવો તડી પાર કરો કે પાસા કરો બધું મારા પર થઈ ચુકેલું છે આ મહી પછી જે બેઠો છે એની પર અગિયાર એફઆઈઆર થઈ છે ધેન તડીપાર પણ થયો છે અને સસ્પેન્ડ બી થયો છે હુમલા પણ થયા છે બધું જ થઈ ચૂક્યું છે અને હવે કદાચ કોઈ એવો સ્ટેજ બાકી રહ્યો નથી અને કદાચ કંઈ નવું વિચારતો તો એ બી કરે પણ મારી માનસિકતામાં કે કાર્ય પદ્ધતિમાં કોઈ બદલાવ નથી આવવાનો છે અચ્છા માતર તમારે જેમ કે લડવું છે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જો ભેગા થઈને લડે તો પછી માતર થી તમારો જીતવાની કોઈ સંભાવના જ નથી હું એ કહું છું કે ભાઈ મારા લડવાથી એક બદલાવ તો આવશે લોકોની અને મારા જે આજે નહીં આવે એટલે ઇન્ડિપેન્ડન્ટ લડવાના ના છો ને શ્યોર 1 લાખ ટકા હું ભાજપમાં હું કહું હું ભાજપમાં લડવા તૈયાર છું મને ટિકિટ આપો હું કોંગ્રેસમાં લડવા તૈયાર છું પણ મારી માનસિકતા રહેશે હું પ્રજા માટે કામ કરીશ તમે કો એ પ્રમાણે કામ નહીં કરો એ હંમેશા પણ એવું તો શક્ય જ કેવી રીતે છે તો બધું છે તો મારે પછી જે ચાલતું આવ્યું છે એ જ બદલતું રહેવા બદલવાનું નહીં એ પક્ષ માટે કામ કરવાનું પક્ષની ગુલામી કરવાની વર્કરનું શોષણ થતું હોય તો ત્યાં વર્કરો મને રજો રજૂઆત કરવા મારે શાંતિથી બેહી રહેવાનું કંઈ બોલવાનું નહીં પછી એ નેતા તો નેતા બનવાનો કે એવા નેતૃત્વનો મતલબ છે મારે જે કરવું છે કે જે ખરેખર સાચું છે જે ખરેખર કરવું જોઈએ એ મને કરવા ન મળે તો ખાલી મારું ઘર ભરવા કે ખાલી એક પદ માટે કે એક એક એવા ટેગલાઇન માટે મને કદાચ આવી જિંદગી અને આના કરતા બેટર લાઈફ અત્યારે હું જીવી રહ્યો છું એવું કહીશ તમારી વિચારધારા શું છે પોલિટિકલ વિચારધારા પોલિટિકલ વિચારધારા એક જ છે કે ભાઈ તમે તમારી પાસે કોઈ પાવર છે તમારી પાસે કોઈ સત્તા છે એક ક્ષમતા છે કે તમે લોકો માટે વાપરો લોકોને ઉપયોગી થાવ અને તમારા થકી લોકોનું જીવન બદલાવ નેતા કયા ગમે છે તમને અત્યારે છે એમાં સાચું કહું તો એક પણ નેતા આજ સુધી નરેન્દ્ર મોદી કોઈ પણ નેતા કેજરીવાલ કોઈ પણ નેતા આ સુધી મને એવું મતલબ દિલની અંદર કદાચ કોઈ નેતાને તાવ આવે અને મને દુખ થાય ને એવો નેતા આજ સુધી મને નથી મળ્યો અચ્છા એટલે કોઈ બીમાર થાય તો તમને નથી ફીલિંગ નથી આવતી કે ભાઈ ભગવાનનું કોઈ સારું કરજે કે આના સારું થઈ એવું નથી મળ્યું અચ્છા કોઈ જૂના નેતા એવા કોઈ પણ પોલિટિશિયન્સની અત્યાર સુધી જે માનસિકતા બધા નેતાઓ સારા છે બેન બધા નેતાઓ કેજરીવાલ પણ સારા છે નરેન્દ્ર મોદી પણ સારા છે જેટલા પણ અત્યારે ધારાસભ્ય છે સાંસદો છે બધા સારા છે પણ એક માનસિકતા એમનામાં રહી છે દરેકને એવું છે કે મારાથી મોટું કોઈ થવું ના જોઈએ એમની પાસે જે તાકાત છે જે ટેલેન્ટ છે કે જે આવડત છે કે જે અનુભવ છે એ ક્યારેય એવું નથી ઈચ્છતા કે મારા પછી મારા વિસ્તારની અંદર કોઈ એવો એક વ્યક્તિ તૈયાર કરીને જો જે સારું કરે આ માનસિકતા આ દેશની અંદર રહી છે એટલા માટે જ આપણને સારા નેતા અત્યારે નથી મળી રહ્યા આજે હું નહીં કોઈ પણ કોલેજના વિદ્યાર્થીને જે અભ્યાસ કરતો એને પૂછો કે તારો આદર્શ નેતા કોને સાહેબ એક નામ નહીં બોલી શકે

હું એટલા માટે કહું છું કે સમસ્યા તેની ત્યાં છે જિગ્નેશ મેવાણી સારી ફાઈટ કરે છે પણ મેઈન કામ છે નોટ આ હાઇલાઇટ ખાલી હાઇલાઇટ કરવાથી થઈ જશે વિરોધ કરવાથી થઈ જશે તમે શું કરી શકો હું ફક્ત વિરોધ કરું પણ કંઈ કામ ના કરું તો શું થવાનું છે તમારી પાસે શક્તિ છે તમારી પાસે પાવર છે તમે એનો ઉપયોગ કરો ફક્ત બેનો વિરોધની રાતિધિમાં માનું છું હું ભરપૂર વિરોધ કરું છું દરેક મુદ્દાએ વિરોધ કરું છું બોલું છું પણ એની સાથે સોલ્યુશન પણ બતાવું છું કે જો હું કાલે લેતા હોઉ દાખલા તરીકે આપણે વાત કરીશી બેરોજગારીની બેરોજગારીનો ઇશ્યુ છે નોકરી નથી એના માટે બુમો પાડીએ ખાલી કે ભાઈ બેરોજગારી છે કે નોકરી નથી મળતી એનાથી બદલાવ આવશે બદલાવ ક્યારે હશે કે સાચું શું કે ભાઈ લોકો પાસે બેરોજગારી છે અથવા ઓછા પગાર મળે છે ઘર નથી ચાલતું ગરીબી છે તો એના માટે શું થાય નિયમ ગવર્મેન્ટનો નોમ છે કે ભાઈ મિનિમમ વેજીસ મળવા જોઈએ નથી મળી રહ્યા એના માટે ફાઈટ કરો સંવિધાનની તાકાત તમારી પાસે છે આજે એટલીસ્ટ અઢી લાખ લોકોના ઘરમાં દોઢસો રૂપિયા વધારે જઈ રહ્યા છે એટલીસ્ટ અઢી લાખ લોકો ચાર કલાક વહેલા ઘર જઈ રહ્યા છે તો વિરોધ તો કર્યો સાથે સાથે સોલ્યુશન પણ મેં આપ્યું

પહેલા તો મારી વાત કરું કે મારી એક સેના છે જેવી રીતે દરેકની મતલબ પાટીદાર સેના હોય કે ભાઈ ક્ષત્રિય સેના હોય વોટ મારી બી એવી સેના છે સર્વ સમાજ સેના જે તમામ જાતિ તમામ ધર્મના લોકો મારી સાથે જોડેલા છે સેકન્ડ વાત કરું હું મારા જેટલા બી મારા જાતિના લોકો વોટર્સ અત્યારે જોઈ રહ્યા છે અને હું ઇલેક્શન લડવાનો છું અને હું અત્યારે જાહેરાત બી કરું છું અગાઉ બી કરી છે તો ફક્ત હું તમારી જાતિનો છું એ જોઈને મને વોટ આપવાના હોય તો પ્લીઝ બે હાથ જોડું મને નાખશું મારે એવા જાતિગત વોટોની મારે કોઈ જરૂર નથી કે તમારા મનની અંદર એક જ સહાનુભૂતિ મહીપતસિંહ માટે આવતી હોય કે મહીપતસિંહ મારા સમાજનો છે એટલે મારો વોટ આપવો જોઈએ તો પ્લીઝ બે હાથ જોડું તમે વોટ ના આપતા મને નથી જરૂર આવી જાતિ આ દેશની અંદર તમામ જાતિના તમામ સમાજના લોકો રહે છે અને તમામ ધર્મના લોકો બી રહે છે તો જાતિગત શા માટે કોઈ એક સમાજનું હું ભલું કરીને દેશ બદલી લઈશ કોઈ હું માની લો મારા ગામનો સરપંચ છું કે મારા વિસ્તારનો ધારાસભ્ય છું હું ફક્ત એક જ સમાજ પૂરતું માનસિકતા રાખું કે એની પર ડિપેન્ડ કે એના માટે જ એ એટલું પૂરતું જ કામ કરું એ વિસ્તારની અંદર બદલાવ નહીં આવે માનવ છીએ માનવતાની વિચારધારાથી કામ કરીશું સો ટકા બધ દેશની અંદર બદલાવ આવશે અને બદલાવ મને બેન દેખાઈ રહ્યો છે બહુ આ લાગે છે કે બહુ હાર્ડ છે કે દેશની અંદર આ જે સિસ્ટમ છે જે પદ્ધતિ છે જે વિચારધારા છે એ બહુ સમય લાગશે એવું નથી તમે એક નાનકડી શરૂઆત કરો એક આદ વરસ બે વરસ પાંચ વરસ બહુ ઇઝીલી આ બદલાવ આવી શકે એમ છે ઓકે

જેટલા બી મારા ફેસબુક ફોલોઅર્સ છે દાખલા તરીકે મારે સિમેન્ટની જરૂર પડે તો હું બિંદાસ માંગુ છું બેન કે ફેસબુક લાઈવ આવો છું એક કલાક માટે કે આજે સાંજે છ થી સાત માં સિમેન્ટ માટે લાઈવ અને બે હજાર થી સિમેન્ટ જરૂર છે હું લાઈવ આવું લાઈવ માં માંગુ લાઈવ એક કલાક ચાલે લાઈવ પતે એટલે બે હજાર થી સિમેન્ટ પૈસા ગુગલ પે ફોન પે આપણા ટ્રસ્ટ ની એકાઉન્ટ જાય જેનું કહી દઉં કે ભાઈ પૈસા આવી ગયા છે સ્ટોક આખી બિલ્ડિંગ નો એક એક રૂપિયો ક્યાંથી આવ્યો એ ફેસબુક લાઈવ ની અંદર દેખાય છે નેવા લોકોએ મદદ કરી છે અને આજે પણ જે ચાલી રહ્યું છે ક્રાઉડ ફંડિંગ થી બિલકુલ આજે પણ જે રોજનો 30 35 જનો એપ્રોક્સ ખર્ચ છે એ બધો ફેસબુક થી આવે છે અને આ ફેસબુક નું પણ હું થેન્ક યુ ગાઈસ કે ફેસબુક પણ અમને મહિને 2 2 લાખ રૂપિયા આપે છે જેની અંદર કદાચ મારે જમવાનો જે છોકરાઓનો ખર્ચ છે એ બધું નીકળી જાય છે અચ્છા એ સ્કૂલ નું કોન્સેપ્ટ શું છે એક્ઝેક્ટલી કેમ કે મે વિડિયોસ જોયા બહુત સરસ છે બાળકો બોલી પણ સરસ રહ્યા છે તો જે લોકો અનાથ છે એ લોકોને લાવીને ભણાવો છો તમે એક વિચાર એવી હતી કે ભઈ સિસ્ટમ થી પરે સ્કૂલો તો બધી પાસે છે સારું સારું ભણવાનું છે બહુ બધું ભણવાનું છે મોટી મોટી તમામ સુવિધાઓથી સજ્જ પણ એક એવી સ્કૂલ હોય જે એકચ્યુઅલમાં એના જીવનની અંદર જે કેવી જીવનશૈલી હોય ભણતર પછી શું કરવાનું હોય એને અત્યારથી તૈયાર કરવામાં આવે આજે તમે ઢગલાબંધ ગ્રેજ્યુએટ છોકરાઓ પાંચ હજારની લાઈન કરો અને એને પૂછો સવાલ કે જાહેરમાં આઈન સ્ટેજ ઉપર બોલ પાંચ હજારમાંથી માંડ પાંચ કે સાત જણા મળશે જે આઈન સ્ટેજ પર બોલશે બીકોઝ આ સિસ્ટમ જે ભણાવવાની પદ્ધતિ છે રોંગ છે આઈ થિંક હું જે માનું છે તો પેલા એ સ્ટેજ ફેર દૂર થાય દરેક નાગરિક બોલતું થાય એના માટે નક્કી કર્યું કે હું દરેક જગ્યાએ નહીં પહોંચી છું મારી એક કાર્ય પદ્ધતિની મારી દોડવાની ક્ષમતા લિમિટ છે તો આખા ગુજરાતના દરેક જિલ્લામાંથી એવા બાળકો શોધીએ જે ભણવા છે રાખ્યો કે માતા પિતા બી હોય તો ગર્વ સાથે કહી શકો કે પચાસથી વધારે વિદ્યાર્થીઓ એવા છે મારી પાસે જેને માતા પિતા છે જ નહીં તેવા મેં લાયા છું સાથે ઘણા એવા છે જેના પપ્પા નથી તો માતાઓ ઘરકામ કરીને કે બીજું કામ કરીને એમના છોકરાઓને ભણાવે છે એવા આપણે પ્રેફરન્સ આપ્યું છે 70 થી પણ વધારે છે અથવા પપ્પા નોકરી કરે છે છોકરો ઘરે એકલું છે મમ્મી નથી એવા બાળકો લાયા છે અને ત્રીસ થી વધારે એવા છોકરાઓ છે જેના માતા-પિતા છે પણ ઝૂંપડામાં રહે છે વાડીમાં કામ કરે છે એની મમ્મી કામે જાય છે પપ્પા મતલબ ભંગાર વેચે છે એવા બાળકો છે તો એ તમામ ને ભેગા કરીને જાતિવાદ અને ધર્મથી اچھا એ આમાં મને વચ્ચે એક એક સવાલ છે હું પેલું વિડીયો જોઈ રહી હતી તમારામાં જેમાં એક સાગર કરીને છોકરો એટલે એવું બોલ્યો કે મારું નામ સાગર વંદે માતરમ છે એટલે શું એ જ મારી વિચારધારા છે કે હું આ દેશની અંદર જે ધર્મવાદ અને જાતિવાદની જે માનસિકતા છે આપણે અહીંયા બેઠા છીએ એટલે જેવા બી કોઈ વ્યક્તિ આવે ને તમે પટેલ છો તમે દરબાર છો તમે ક્ષત્રિય છો એવર એ ચર્ચાઓ સૌથી વધારે અને આપણે કોઈની સાથે ખાઈએ કે રૂમ શેર કરીએ તો કઈ જાતિ શરૂઆતથી જ આપણને સ્કૂલોની અંદર કે બે આ બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે આ દલિત છે એ બધી વાતો ચાલતી પણ મારા સંકુલની અંદર ધર્મવાદ ને દૂર રાખ્યો છે જેવો જ એડમિશન આપવામાં આવે છે એને કહી દેવામાં આવે છે કે તારું નામ આજથી ચેન્જ થઈ ગયું છે દાખલા કે મારું નામ મહીપત છે તો મહીપત વંદે માતરમ એની શરણે નીકળી જાય છે પાછળ વંદે માત્ર છે મને આજે પણ ખબર નથી અને મેં ક્યારે પૂછવાનું કે શોધવાનું કે વિચારવાનું ક્યારે મગજમાં આવ્યું પણ નથી અને આજે કોઈ પણ છોકરાને કોઈ ખબર નથી કે કોણ કયા સંવાદ કયા ધર્મનો છે તો આ એક બદલાવ કદાચ ભવિષ્યમાં આખા ઇન્ડિયામાં આવે અને મને એ વાતનો આનંદ આવ્યો કે મહારાષ્ટ્ર સરકારે જ્યારે તમે ફોન કરો છો તો હેલોની જગ્યાએ વંદે માતરમ થી શરૂઆત કરી છે તો કદાચ વિચાર ધીરે ધીરે પ્રસરી રહ્યો છે મે બી કદાચ બની શકે કે દરેક સ્કૂલની અંદર આ વસ્તુ આવે તો જે મતલબ નાનપણ થી આપણને જાતિવાદની જે ડોઝ આપવામાં આવે છે કદાચ દૂર થઈ જાય અને માનવતા એટલે શરૂઆત તો એક્ચુઅલી સ્કૂલ થી થતી હોય છે કેમ કે પેલું બાળક હજુ તો પહેલા ધોરણમાં ખબર જ નથી સમય શીખવાનો સમય તો સ્કૂલમાં આપે છે એ ઘરમાં રહે છે તો ઘરવાળા તો એને જાતિવાદી શીખવાડતા નથી એટલે કાસ્ટ આઇડેન્ટિટી તો ત્યાંથી જ આવે છે ડેફિનેટલી તો આ આ બદલાવથી લાંબા ગાડી આપણે દિસ અચ્છા આ સરસ છે આ સરસ બોલ્યો છોકરા આ પોલિટિકલ સવાલ છેલ્લો ખાલી કે ત્રણ પોલિટિકલ પાર્ટી આ વખતે લડી રહી છે તમે કહી રહ્યા છો કે તમે ઇન્ડિપેન્ડન્ટ લડવાના છો અપક્ષની રીતે એક કોમન વિચારવાળા બધા જ લોકો ભેગા થાય ત્યારે મોટાભાગે એક પક્ષનું નિર્માણ થતું હોય છે અને પછી પક્ષ આગળ જતા ગમે તે બની જતા હોય છે તમારે જ્યારે તમે જે બદલાવની વાત કરી રહ્યા છો તમને જેના સપના છે છે જેની આકાંક્ષા એક કોમન કે તમે કરશો કરશો તો તે નવસારી માટે કોણ કરશે બારડોલી માટે મહીસાગર માટે બનાસકાંઠા માટે એના માટે કોણ લડશે કોણ બોલશે તો એવા કોમન વિચાર વાળા લોકો તમે કેવી રીતે ભેગા કરશો તમે પક્ષ કેમ છોડી રહ્યા છો એના માટે મારી પાસે અત્યારે મતલબ આનંદ સાથે કહીશું કે મારી પાસે દોઢ લાખથી વધારે યુવાઓ મારી સાથે જોડેલા છે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં મારો જિલ્લા પ્રમુખ છે સર્વ સમસ્યાનો દરેક તાલુકામાં પ્રમુખ છે અને ઓલરેડી હું છેલ્લા એક દોઢ વર્ષથી તમામ વિધાનસભા ઉપર વર્ક કરી રહ્યો છું કે ભાઈ મારો ઉમેદવાર કોણ કોણ એવો વ્યક્તિ છે આખું એક સેટલ મતલબ વિધાઉટ પક્ષ જે આપણે એકચ્યુઅલમાં કરી શકીએ બધું મેં ઓલરેડી તૈયાર કરી એ આખા ગુજરાતને ખબર છે કંઈક મોટું કરવાના છે કંઈક નવું કરવાના છે એ સમયે ચોક્કસ દેખાશે એનું કહીશ કે કદાચ બે હજાર બાવીસમાં હું સફળ ના થઉં સત્યાવીસમાં ના થઉં પણ માનવાનું તમારે પ્રજા ઉપયોગી પ્રજા માટે તમારે જે કરવું પડે એ તમામ વસ્તુ કરવાની રૂલ્સ રેગ્યુલેશન આપણે આપણા સારા કરવા માટે સારું બનવા માટે સારું દેખાવા માટે કે જે બેસ્ટ થઈ શકે એના માટે બનાવ્યા છે છેલ્લો સવાલ તમે સીઆર ને મળ્યા જગદીશભાઈ અમિત ચાવડા ને મળ્યા અરવિંદ કેજરીવાલ ને મળ્યા ત્રણેય માંથી બેટર કોણ લાગ્યો અરવિંદ કેજરીવાલ અચ્છા એટલે તમારો એઝ અ પર્સન એઝ અ પર્સન કોર્નર છે આ મને સોફ્ટ કોર્નર નહીં હું ખુલ્લું બોલું છું ખુખાર બોલું છું કે પણ જે સારું છે એ જાહેરમાં બોલું જોઈએ જે ખરાબ છે એ પણ જાહેરમાં બોલું જોઈએ તો એઝ અ વ્યક્તિત્વ ની અંદર મને 100% કહીશ કે કેજરીવાલજી સાથે જે વાર્તાલાપ થયો છે એમની વિચારધારા છે કે જેમની માનસિકતા છે કે કંઈક સારું જે પચાસ ટકા બી પચીસ ટકા બી જે મેચ થતું હોય કે શિક્ષણ માટે કે આરોગ્ય માટે કે રોજગારી માટે જે જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે છે સમસ્યા એ સમસ્યાઓ લગભગ જો બી સોલ્યુશન થઈ જાય ને તો બાકી બધી સમસ્યાઓ તો ઓટોમેટિક સોલ્વ થઈ જશે ઓફરની કોઈ જગ્યાએ વાત જ નથી થઈ મને જ્યારે મળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હું ગયું હતું કે હા હું બધા બધાને મળું છું અને જાહેરમાં મળું છું એમાં કંઈ ખોટું મળવું હોય કંઈ ખોટું પણ નથી પણ એક વસ્તુ એક જ છે કે ભાઈ તમે મને લેવા માંગો છો તમારા પક્ષમાં તો મારી માનસિકતા આ છે તમે મને ફ્રીલી મારી મારો મત વિસ્તાર છે એની અંદર હું મારી રીતે જે માનસિકતાથી કામ કરતો હા તો લગભગ નેવ ટકા કેજરીવાલજી હોય કેજરીવાલજી હોય સીઆરજી હોય કે ભાઈ જગદીશજી હોય ત્યાંથી વાર અટકી કે ભાઈ આપણા કામનો માસ નથી બિલકુલ બિલકુલ માતરની જનતાને સેટ થશો કે નહીં એ સમય બતાવશે થેન્ક યુ સો મચ ભાઈ પછી અમારી ખૂબ મજા આવી બેન આપણા અને બહુ દિવસથી એક ઈચ્છા હતી કે આપની સાથે વાર્તાલાપ થાય તો આજે મારી ઈચ્છા પૂરી થઈ થેન્ક યુ સો મચ વેલકમ એક્ચ્યુઅલી આખી આનો વાત જ છે કોન્સેપ્ટ પણ એ છે કે તમે જે કરી રહ્યા છો એ વિચાર લોકો સુધી પહોંચે લોકો એને સ્વીકારે છે કે નહીં એ સમય બતાવશે અને જોઈશું આપણે સાથે સાથે ચાલીશું થેન્ક યુ સો મચ